નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિષય છે પત્ર લેખન, જે હમણાં બેલીફની પરીક્ષાનું જે સેશન છે સેકન્ડ, એ પરીક્ષામાં પત્ર લેખન પણ પૂછે છે. તો પત્ર લેખન કઈ રીતના કરવો પત્ર વ્યવહારમાં, એની માહિતી આપણે જોઈશું. બેલીફ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા પત્ર લેખન માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, મુખ્ય મુદ્દાઓ. સૌ પ્રથમ આવશે સરનામું. તો કોઈપણ પત્રમાં ઉપર જમણી તરફ પત્ર લખનારે પોતાનું પૂરું નામ તથા સરનામું લખવું જરૂરી છે. ત્યારબાદ તારીખ. સરનામું લખ્યા બાદ તેની નીચે જ તારીખ લખવી જોઈએ. જે તારીખે પત્ર લખતા હોય તે તારીખ તે સરનામાની નીચે લખવાની, પત્રની લખવાની તારીખ. પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો જો પત્ર પ્રશ્નપત્રમાં પત્ર લખનારનું સરનામું આપેલું જ હોય તો તે જ સરનામું લખવું જોઈએ. દાખલા તરીકે આપણે પહેલેથી જ સરનામું કોઈ આપી દીધું હોય ક્વેશ્ચનમાં તો એ જ સરનામું લખવું, અન્યથા પોતાનું સરનામું લખવું જોઈએ. પોતાનું વાસ્તવિક સરનામું લખવાને બદલે વાસ્તવિક લાગે તેવું સરનામું પણ લખી શકાય, એવું નથી વાસ્તવિક લખવું, એને લખતું પણ લખી શકાય છે. ત્યારબાદ સરનામું, પછી તારીખ, ત્યારબાદ આવશે સંબોધન. કે જેને પત્ર લખવામાં આવી રહ્યું હોય તેની સાથે પત્ર લખનાર પોતાનો સંબંધ અનુસાર વિવેકપૂર્ણ સંબોધન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે પૂજ્ય માતાજી, પૂજ્ય પિતાજી, આદરણીય ગુરુજી વગેરે. જેને પત્ર લખી રહ્યા હોય, જો વડીલ હોય તો આ પ્રકારનું સંબોધન કરવું જોઈએ. જો સામેવાળી વ્યક્તિ પત્ર લખનાર કરતાં નાની ઉંમરની હોય તો પ્રિય, વાલા વગેરે સંબોધન વાપરવા જોઈએ. આદરણીય, જો આપણાથી મોટા હોય, વડીલ હોય, ઉચ્ચ કક્ષામાં ઉચ્ચ અધિકારી હોય તો આદરણીય, માનનીય એવા સંબોધન આપણે વાપરવા જોઈએ. હવે જે આપણે અભિવાદન પછી સંબોધન પછીની બીજી લાઇનમાં આવશે યોગ્ય શિષ્ટાચાર સૂચક શબ્દો વાપરવા જોઈએ. તેને અભિવાદન કહે છે. ઉદાહરણ તરીકે નમસ્તે, સાદર પ્રણામ, નમસ્કાર વગેરે. જો સામેવાળી વ્યક્તિ પત્ર લખનાર કરતાં નાની ઉંમરની હોય તો સ્નેહ, શુભ આશીષ વગેરે શબ્દનો પ્રયોગ પણ કરી શકાય. આને અભિવાદન કહેવાય છે. સંબોધન અને અભિવાદન હંમેશા અલગ અલગ લાઇનમાં જ લખવાનો. ઉદાહરણ તરીકે જે પૂછે પૂજ્ય માતાજી, તે નીચે આ અભિવાદન લખ્યું સાદર પ્રણામ, બરાબર. કચેરીને લગતા પત્રો ઓફિશિયલ લેટરમાં પત્રની ડાબી તરફ પ્રતિ, ઓફિશિયલ લેટર હોય તો પ્રતિ, એ પ્રકારનું સંબોધન લખવું જરૂરી છે. ત્યારબાદ જેને પત્ર લખતા હોય એ તેના નામનો ઉલ્લેખ કરી તેનું સરનામું લખવું જોઈએ. એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ઉપર જણાવેલ પ્રતિ સંબોધનને ઉલ્લેખ જમણી તરફ લખેલ તારીખ પછી નીચેની લીટીમાં હોવું જોઈએ. તારીખ જોઈ પૂરી થઈ જાય એ પછીની નીચે લીટીમાં થોડુંક ટેબ મૂકી આપણે એક સ્પેસ મૂકી થોડુંક લખવું જોઈએ વ્યવસ્થિત. પછી કચેરીને લગતા પત્રો લખતી વખતે પ્રતિ સંબોધન પછી વિષયનો અથવા તો તે જો કોઈ સંદર્ભમાં રેફરન્સ હોય તો તેનો ઉલ્લેખ કરવો જોઈએ. વિષય અથવા સંદર્ભમાં પત્ર લખવાનો હેતુ ટૂંકાણમાં હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ પણ બાબત ઉપર હોય તો ફલાણા બાબત ઉપર આ પત્ર લખેલ છે. જ્યારે કોઈ પત્રનો જવાબ આપતા જઈએ ત્યારે સંદર્ભ લખવો જરૂરી છે કે આ સંદર્ભમાં આનો જવાબ આ છે. આ પ્રકારના વિગતમાં મોટા ભાગે જે તે પત્રનો પત્ર ક્રમાંક અથવા તો પત્રની તારીખ જેવી વિગતો પણ લખવામાં આવે છે કે આ કેના સંદર્ભમાં છે. તો આટલા આટલા પત્ર નંબરના આ તારીખના પત્રના સંદર્ભમાં આનો જવાબ છે. પછી એ પછી આવશે વિષય. કે સંબોધન અને અભિવાદન પછી પત્રમાં વિષય લખવો જોઈએ. વિષય ખૂબ જ ટૂંકાણમાં હોય તે ખૂબ જ જરૂરી છે. વિષય પરથી પત્ર વાંચનારને પત્ર શાના માટેનો છે એની જાણકારી મળી જાય છે. તે પ્રકારનું લખાણ જોઈએ ટૂંકાણમાં અને ઝડપથીને જાણકારી મળી જાય કે આ પત્ર કઈ બાબતનો છે. પત્રનો મુખ્ય ભાગ. પત્ર લેખન પદ્ધતિમાં વિશેષ ભૂમિકા અથવા તો પ્રસ્તાવના બાંધવામાં આવતી નથી, પરંતુ પત્રના મુખ્ય ભાગને ત્રણ ભાગમાં વહેંચી શકાય એવો વાંચનારને સરળતા રહે છે. પ્રથમ ભાગ. કે વ્યક્તિએ પત્રનો પ્રથમ ભાગની શરૂઆતમાં ખુશીના સમાચાર લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમે સૌ મજામાં છીએ, આપણે સૌ ત્યાં પણ ખુશી મજામાં છો, એ રીતના.
પત્રની શરૂઆતમાં એ રીત હોવી જોઈએ જેથી સ્વાભાવિક લાગે, બહુ ભારેખમ વાક્યો ન લખવા. એ શરૂઆતની આ પ્રથમ ભાગની વાત છે. પત્રની શરૂઆત જ વાંચનારને કંટાળો આવે તો પત્ર આ પ્રકારનું લખાણ ન કરવું. શરૂઆતમાં કંટાળાજનક લખાણ ના કરવું, સરળ વાક્યો લખવું. વ્યવસાયિક જો પ્રોફેશનલ હોય તો પત્રમાં આ પ્રકારની શરૂઆત કરવાને બદલે સીધી મૂળ જ વાત લખવામાં છે. સમય બગાડ્યા વગર જો પ્રોફેશનલ વ્યવસાય હોય તો આ સીધી વાત બાબતમાં પત્રની શરૂઆતમાં જ સીધી મૂળ વાત કરી દેવામાં આવે છે. પછી દ્વિતીય ભાગ, આ પ્રકારના પત્ર મુખ્ય ભાગ માનવામાં આવે છે. આ ભાગમાં પત્રની મૂળ વાત રહેલી છે. દ્વિતીય ભાગમાં કે પત્ર લખવાનું કારણ આ ભાગમાં રહેલું હોય છે. દ્વિતીય ભાગમાં ઓફિશિયલ હોય તો પ્રથમ ભાગમાં જ આવી જાય, પણ જો તો આ વ્યવહારિક હોય તો દ્વિતીય ભાગમાં આવશે. પત્ર લખવાનો મૂળ હેતુ આ ભાગમાં આવી જાય છે, એની ખાસ તકેદારી રાખવી જોઈએ. મૂળ ચર્ચાને વધુ ન લંબાવતા શક્ય એટલી ટૂંકમાં ટૂંક મુદ્દાસર સમાવતી મુદ્દાસર આપણે વ્યવસ્થિત સમજાવી દેવું જોઈએ. પછી તૃતીય ભાગ, આ ભાગને પત્રનો અંત પણ કહી શકાય. વ્યક્તિગત પત્રમાં આ ભાગમાં મોટે ભાગે જેને પત્ર લખવામાં આવે હોય તેના અથવા તેના કુટુંબીજનો માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે. ઘણીવાર આ ભાગમાં પત્રનો વળતો જવાબ પણ આપવાનું સૂચન વિનંતી કરવામાં આવે છે. વળતો તમે પત્ર લખશો એમ. ત્યાર પછી આવશે સમાપન, આ પત્રનો અંત છે. કે પત્રમાં આ ભાગમાં સંબંધ અનુસાર શિષ્ટાચાર દર્શાવતા શબ્દો લખવાનો છે. ઉદાહરણ તરીકે આપનો વિશ્વાસુ, આપનો આજ્ઞાગિંત, આ બધા આપના સમાપન એક જાતના કરવામાં આવે છે. પરીક્ષાઓના આપેલ પ્રશ્નપત્રમાં પ્રશ્નો લેખકનું નામ જો આપેલ ન હોય તો કિસ્સામાં નામને બદલે આપણે એક્સ વાય ઝેડ પણ લખશે. જો નામ આપ્યું હોય તો આપનો વિશ્વાસુ, જે તે ભાઈનું નામ કે બેનનું નામ ન હોય તો એક્સ વાય ઝેડ લખી શકે. પત્ર લેખનમાં ભાષાની શુદ્ધતા એ ખૂબ જ મહત્ત્વની છે. ભાષા શુદ્ધ તેમજ સાથોસાથ સરળ પણ હોવી જોઈએ, જેથી વાંચનારને તેને સહેલાઈથી સમજી શકાય. પત્ર લેખનમાં વ્યાકરણની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોડણી અને વિરામચિહ્નો યોગ્ય ઉપયોગ થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. પત્ર લેખન દરમિયાન કાગળમાં યોગ્ય માર્જિન એટલે હાંસિયા રાખવાની જરૂરી છે, જેથી પત્ર એકદમ સ્વચ્છ દેખાય અને વાંચનારને વાંચવામાં સહેલાઈ રહે. પત્રમાં બિનજરૂરી ફકરા ન હોવા જોઈએ. પત્ર લેખનમાં લાગણીશીલતા હોય તે જરૂરી છે, પરંતુ તેનો અતિરેક ન હોવો જોઈએ. લાગણીશીલતા વધારે એટલે પ્રમાણમાં હોય એમ. જે આપણાથી નાની ઉંમરના ઉપદેશ અથવા ટપકો આપવાનો હોય તો ત્યારે પણ એકદમ સારા સ્વભાવથી યોગ્ય રીતે આપવો જોઈએ. પત્ર લેખન ટૂંકમાં અને મુદ્દાસર થાય તે ઇચ્છનીય બાબત છે. પત્ર લેખનમાં આપણી રોજબરોજની બોલચાલના શબ્દો બદલે સારા શબ્દો ઉપયોગ કરવો જોઈએ. રોજબરોજના સમાચારપત્રો વાંચવાથી આ પ્રકારના શબ્દ ભંડોળનો વધારો કરી શકાય છે આપણા, બરાબર. તો આ રીતના આપણે પત્ર લેખન કરી શકીએ છીએ સરળતાથી. તો આશા રાખું છું તમને પત્ર લેખન વિશે જ્ઞાન મળી હશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.